विश्व पर्यावरण दिवस नो इतिहास 1972 मां 5 जूने स्टॉक होम खाते समग्र विश्व देशों प्रतिनिधिओ पर्यावरण की जाळवणी माटे कटिबंध थवा एकता थया हता। पर्यावरण की जाळवणी माटे एक जाहेरनामु पण बहार पाड्यु हतु। पर्यावरण प्रत्ये जागृति आवे लोको पर्यावरण सुरक्षा कार्य में सहभागी बने ते हेतु थी प्रतिवर्ष तारीख 5 जूने विश्व पर्यावरण दिवस की उजवणी करवामां आवे छे। दर वर्षे 143 थी वधु देशों विश्व पर्यावरण दिवस की उजवणी में भाग ले छे। गीर सोमनाथ ना कोडिनार खाते विश्व पर्यावरण दिवस की उजवणी प्रकृति नेचर क्लब वन विभाग पोलिस तेमज विविध कंपनीओ द्वारा सुंदर आयोजन करवामां आव्युं हतुं। जुदी जुदी शाळा कॉलेज ना विद्यार्थीओ वालीओ अने नगरजनो साथे वन विभाग ना अधिकारी उपस्थित रह्या हता। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર દેશ અને વિશ્વના તમામ દેશો જે યુનોએ જે તારીખ જાહેર કરી છે રાષ્ટ્રસંઘે, એ રાષ્ટ્રસંઘના આદેશ અનુસાર આજની જે વિશ્વ પર્યાવરણ દિનની જે થીમ હતી એ બીટ ધ પ્લાસ્ટિક। આપણે જે પ્લાસ્ટિક જેનું જે પ્રદૂષણ જે દિવસે દિવસે વધી રહ્યું છે તેના નિયંત્રણ માટે આ એક થીમ આપવામાં આવી હતી અને 5 જૂનથી 11 જૂન સુધી આ ઉત્સવનો કાર્યક્રમો ચાલશે। એમાં દરરોજ અલગ અલગ દિવસે અલગ અલગ એની થીમ છે, એ પ્રમાણેનું આખું આયોજન કરેલું છે। વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા લેવલના જે સમાહર્તા કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને પણ આ બધી વસ્તુનું જિલ્લા લેવલે પણ આયોજન કરી અને જિલ્લાના અને રાજ્યના તમામ વિભાગો 5 થી 11 જૂન સુધી આ જે ઝુંબેશ છે બીટ ધ પ્લાસ્ટિક એમાં પર્યાવરણને શુદ્ધ કરવા માટેની કામગીરી કરશે। ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે કે જે સ્ટેજે આજે માનવ સમાજ માનવ જાત જે સ્ટેજે પહોંચ્યા છે અને જે ગ્લોબલ વોર્મિંગની જે આખી પ્રોબ્લેમ ઊભો થયો છે, જે ઓઝોન લેયર એના લીધે ઓઝોન લેયરમાં પણ ડેમેજ થયું છે, એ વસ્તુને મિનિમાઇઝ કરવા માટેના આ પ્રયત્નો છે। એ વસ્તુને તાત્કાલિક આજે એ ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ લાવવા માટે આજે 60 વર્ષ થયા તો બીજા એને મિનિમાઇઝ કરવા માટેના બીજા 60 વર્ષ આપણે મહેનત કરવી પડશે। એટલે આજથી અથવા તો આવનારા વર્ષોમાં આપણે ધીરે ધીરે એની શરૂઆત કરશું તો એ વસ્તુને મિનિમાઇઝ કરી શકશું અને આપણે એના ઉપર કંટ્રોલ લાવી શકશું। બાકી તો જે ટેમ્પરેચર વધી રહ્યું છે, જે ગ્રીન હાઉસની જે ઇફેક્ટ આવી રહી છે, એ વસ્તુને જો આપણે પર્યાવરણની દ્રષ્ટિએ જો એને નહીં પેલું કરીએ તો એ ભવિષ્યમાં આવનારી પેઢી માટે ખૂબ જ નુકસાનકારક। વિશ્વ પર્યાવરણ દિવસ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કોડીનાર નગરપાલિકા, વન વિભાગ, સામાજિક વનીકરણ વિભાગ તેમજ સ્થાનિક જે કંપનીઓ છે તેમજ મારી સંસ્થા પ્રકૃતિ નેચર ક્લબ નગરપાલિકાના પ્રમુખથી માંડીને બધા જ લોકોએ હાજરી આપીને કોડીનાર નગરજનોને વૃક્ષોરોપણ કરવામાં આવ્યું। ત્યારબાદ બાળકોને જે નિબંધ સ્પર્ધા અને પેઇન્ટિંગ સ્પર્ધા યોજાણી એની અંદર બાળકોને ગિફ્ટ આપવામાં આવી। ત્યારબાદ અહીં લાઈવ પ્રશ્ન મંચ પણ થયો અને એની અંદર પણ અસંખ્ય બાળકોએ ભાગ લીધો અને બધા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। ખાસ કરીને આજનો મેઇન હેતુ છે કે સરકારે જે પ્લાસ્ટિક મુક્ત ભારત કરવાની ઘોષણા છે એનો આજ અમારો મેઇન ફોકસ છે। લોકો પોતાના એરિયામાં જ્યાં પણ જે પ્લાસ્ટિકનો કચરો છે ન ફેંકે અને પ્લાસ્ટિક રિસાયકલ થવા જાય અને આવનારા સમયમાં ધીરે ધીરે પ્લાસ્ટિક મુક્ત ભારત બને એ જ આજુ અમારી થીમ હતી અને આવનારા સમયની અંદર આશા રાખે કે વધારેમાં વધારે લોકો વૃક્ષો વાવે, પર્યાવરણને બચાવવાના પ્રયત્ન કરે, વન્યજીવો પ્રત્યે સદભાવના રાખે, શહેરને સ્વચ્છ રાખે એ આજનો મેઇન હેતુ હતો અને લોકોએ પણ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો જેની અંદર અમારા કોડીનાર તાલુકાના તમામ શિક્ષકો, બીઆરસી, સીઆરસી, પ્રકૃતિ નેચર ક્લબની ટીમ સાથે સાથે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, સાપુરજી પાલનજી અને આવી કંપનીઓ પણ સપોર્ટ કરી અને બાળકોને મોટિવેટ કરવા માટેના પ્રયત્ન કર્યા અને નગરપાલિકાના દ્વારા આજે જે મંડપ સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ ને બધું આયોજન થઈ વહેલી સવારે આજે એક રેલી પણ યોજાણી તો આવા અસંખ્ય પ્રોગ્રામો થયા અને આજનો હેતુ જે છે કે આજે જે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે એ લોકોને યાદ કરવાનો દિવસ છે કે જીવનની અંદર સૌથી પર્યાવરણની કાળજી લેવી ખૂબ જરૂરી છે નહીં તો આવનારા સમયમાં ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ છે એની સામે આપણે સામનો કરી શકીએ એટલા માટેનો આજે જે 5 જૂનનો દિવસ છે એ આજે કોડીનાર શહેરની અંદર પ્રકૃતિ નેચર ક્લબ અને અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને ઉજવવામાં આવ્યો। પર્યાવરણ સંરક્ષણના બીજા વિકલ્પો સહિત પૂર અને જમીનના ધોવાણથી બચવા માટે સૌર વોટર હીટર, સૂર્ય ઉર્જાના સ્ત્રોતના માધ્યમથી ઉર્જા ઉત્પાદન, નવા જળ સંચયના સાધનોનો વિકાસ કરવો, કોરલ રીફને પ્રોત્સાહન આપવું, ઉષ્ણા કટિબંધનો જીર્ણોદ્ધારના ઉપયોગ માટે સામાન્ય લોકોને જોડવા, સફળતાપૂર્વક કાર્બન તટસ્થતા હાંસલ કરવી, જંગલ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું, ગ્રીન હાઉસ જેવા ગેસોનો પ્રભાવ ઘટાડવો, વીજળીના ઉત્પાદનને વધારવા માટે હાઇડ્રો શક્તિનો ઉપયોગ કરવો, નક્કી કરેલી જમીન પર ઝાડ ઉગાડવાની સાથે બાયો ઇંધણના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મનાવવામાં આવે છે।
છેલ્લા એક દાયકા દરમિયાન ઉત્પાદિત કરાયેલા પ્લાસ્ટિકની માત્રા છેલ્લી એક સદી દરમિયાન ઉત્પાદિત કરાયેલા પ્લાસ્ટિકની માત્રાથી વધુ હતી. આપણા દ્વારા વપરાતા પ્લાસ્ટિકમાંથી 50% પ્લાસ્ટિક માત્ર એકવાર વપરાય છે. દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિકની બોટલ ખરીદવામાં આવે છે. આપણા દ્વારા ઉત્પન્ન કરાયેલા કુલ કચરામાં 10% યોગદાન પ્લાસ્ટિકનું હોય છે. ભરત જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સોમનાથ.